આઠ એની અંદર પાઠ છ માનવ સંસાધન આ પાઠ વિશે આપણે લાઈવ લેક્ચરની અંદર આપણે જે ઝૂમ પર લાઈવ લેક્ચર લઈએ છીએ એમાં આપણે પાઠની શરૂઆત કરેલી હતી પાઠની પ્રસ્તાવના અને એમાં તમને એક કોષ્ટક તૈયાર કરવાનું કીધું હતું પ્રવૃત્તિ આપેલ હતી જે તમે બધાએ પ્રવૃત્તિ કરી હશે ત્યાર પછી આ પાઠનો પહેલો જ ટોપિક એટલે વસ્તી ગણતરી વસ્તી ગણતરી શું છે એની વ્યાખ્યા આપણે જોઈતી પછી કેટલા વર્ષે કરવામાં આવે છે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે આ બધી વિગત આપણે ગયા લેક્ચરની અંદર શીખી ગયા છીએ ત્યાર પછી હવે આપણો બીજો ટોપિક છે કે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ તો જુઓ વિદ્યાર્થીઓ કે આપણા દેશનો

વિસ્તારની દ્રષ્ટિએ ભારત છે એ દુનિયામાં સાતમા ક્રમે છે એટલે આપણા કરતા બીજા છ દેશ વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે પણ દુનિયાની કુલ વસ્તીના સોળ ટકાથી વધુ લોકોની વસ્તી ભારતમાં છે જુઓ દુનિયાનો કુલ વિસ્તાર કેટલો હતો બે પોઈન્ટ બેતાલીસ ટકા જમીન વિસ્તાર જે ભારત પાસે છે અને દુનિયાની કુલ વસ્તીની સોળ ટકાથી વધુ વસ્તી ભારતમાં છે એટલે આના ઉપરથી આપણને સીધો એક બાબતનો ખ્યાલ આવે કે ભારતની અંદર વસ્તી વધારો છે હવે આપણે આગળ જોશું વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે એટલે એનો મતલબ ચીન છે એ આખી દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો પેલા નંબરે છે સૌથી વધુ વસ્તી દુનિયાના દેશોમાં ક્યાં છે ચીનની અંદર ત્યાર પછી બીજો નંબર ભારતનો છે આ બે બાબત યાદ રાખવાની છે કે વસ્તીની દ્રષ્ટિએ જ્યારે પૂછાય તો ભારત બીજા ક્રમાંક ઉપર છે પણ વિસ્તારની દ્રષ્ટિએ જયારે આવે ત્યારે વિગત લખવાની છે કે દેશનું નામ રાજ્ય જિલ્લો અને ગામનું નામ કેટલા પુરુષો છે કેટલી સ્ત્રીઓ છે અને કુલ કેટલી વસ્તી છે એ વસ્તુ છે આ પ્રવૃત્તિની અંદર કરી શકાય હવે જોઈએ નીચે કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પણ રહેલું છે આપણે આની પહેલા વાત કરી હતી કે ભાઈ વસ્તી વધારે પણ કેવી વસ્તી હોવી જોઈએ તો કે ગુણવત્તાવાળી આપણે આની પેલા ઉદાહરણ દીધું હતું કે ભાઈ માની લો કે આપણે ક્લાસની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા આપણે એમ કહીએ કે ભાઈ વધારે છે પણ વધારે સંખ્યા હોવાથી કોઈ મતલબ નથી આપણે સારું રિઝલ્ટ જોતો હોય તો પણ દરેક વિદ્યાર્થીઓ જે હોશિયાર હોવા જોઈએ અલગ અલગ પ્રવૃત્તિઓમાં કુશળ હોવા જોઈએ તો એમ કહી શકાય કે ભાઈ આ ક્લાસ છે એ બેસ્ટ છે બરાબર સંખ્યા વધારે હોવાથી ફેર નથી પડતો પણ તે સંખ્યા છે કેવી છે એટલે આમાં એ જ કીધું છે કે ભાઈ વસ્તી છે માનવ સંસાધન છે કેવું હોવું જોઈએ તો કે ગુણવત્તા વાળું એટલે એક તો સાક્ષરતા ભણેલા હોવા જોઈએ બીજું બૌદ્ધિકતા પછી આપણે જોઈએ આગળ કે દેશના વિકાસમાં નાગરિકો જેવા કે ડોક્ટરો કેળવણી એન્જિનિયરો રમતવીરો ઉદ્યોગપતિ વેપારીઓ ખેડૂતો કલાકારો અને કામદાર વર્ગના લોકો તેમજ સમજદાર નાગરિક એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે સાથે સાથે એક પણ બાબત કહી દઉં કે ભાઈ દુનિયાના આટલા દેશોની અંદર ભારત દેશ એવો છે કે જેની પાસે યુવા ધન વધારે છે એટલે યુવાનો સૌથી વધારે હોય તો ભારત દેશની અંદર હવે નીચે આપણે બીજો પોઈન્ટ આપ્યો છે કે વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીની અંદર વધારો બે હજાર એક થી બે હજાર અગિયાર એટલે કે દસ વર્ષનો સમયગાળો એને દાયકો કીધો છે દાયકા શબ્દ વર્ષનો સમયગાળો આ દરમિયાન ભારત ભારતીય વસ્તીમાં કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયો છે જુઓ છેલ્લા આપણે દસ વર્ષની વાત કરી છે બે હજાર એકથી થી બે હજાર અગિયાર હવે આ પાઠ્યપુસ્તકની અંદર જેટલા આંકડા આવશે જે વિગત આવશે આ બધી કોને આધાર આવશે તો કે બે હજાર અગિયારની ની વસ્તી ગણતરીને આધારે કારણ કે અગાઉ મેં તમને કીધું હતું કે દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છેલ્લી વસ્તી વસ્તી ગણતરી છે બે હજાર અગિયારમાં થઈ હતી હવે બે હજાર એકવીસમાં આ વર્ષે થશે બરાબર છે પ્રોસેસ તો ચાલુ થઈ ગઈ હતી બે હજાર વીસમાં જ કારણ કે આટલો મોટો દેશ છે આટલી મોટી સંખ્યામાં જે ગણતરી કરવી હોય તો એ કામ ખૂબ લાંબુ છે એના માટે સમયગાળો જોઈ બરાબર છે પણ પાઠ્યપુસ્તક જે છે એની અંદર વિગત આપી હશે એ બધી બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આધારે છે

આ સમયગાળા દરમિયાન શિક્ષિત લોકો જે વહેતા છે કારણ કે અગાઉના સમયમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હતું લોકો ભણેલા ઓછા હતા પણ આજનો નાગરિક જુઓ કે આજના કોઈ પણ બાળકો તો કોઈ એવું નહીં હોય કે ભાઈ ભણતું નહીં હોય કમસે કમ પ્રાથમિક શિક્ષણ અને સરકારે પણ વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે કે મફત અને ફરજિયાત શિક્ષણ કે બાળકોને ફરજિયાત શિક્ષણ આપવું જ બરાબર પ્રાથમિક શિક્ષણ છે એ તો પામેલા હોય જ સાવ નિરક્ષર તો હોય જ નહીં હવેની જનરેશનની અંદર તો બે હજાર એકમાં ભારતીય વસ્તી એકસો કરોડ જેટલી હતી જે બે હજાર અગિયારની અંદર એકસો ને એકવીસ કરોડ જેટલી થઈ છે હવે બે હજાર એકવીસમાં આપણે જોશું કે કેટલી સંખ્યામાં વધારો થાય છે કેન્દ્ર સરકાર વસ્તી વધારા બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ અને નીતિ નિયંત્રણોથી નિયંત્રણ એટલે કાબૂમાં લેવા માટેની જે નીતિ ઘડે છે જે નિયમો બનાવે છે વિવિધ યોજનાઓ બનાવે છે શું કામ તો કે વસ્તી વધારો છે એને કોન્ટ્રોલમાં લેવા એને અંકુશમાં રાખવા માટેના પ્રયાસો સરકાર કરે છે જેને પરિણામે એક પોઈન્ટ સાત જેટલો વસ્તી વૃદ્ધિ દર છે નીચો ગયો છે હવે જુઓ નીચે આપણને વસ્તી વૃદ્ધિના કારણો દર્શાવ્યા છે કે જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે ક્યાં ક્યાં એ જોવાનું છે કારણ કે આ પ્રશ્ન પૂછાય છે અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો તો આ એક કારણ પણ એમાં જવાબદાર છે કે અન્ય દેશમાંથી એટલે જો એવું પણ બને કે ભાઈ જે તે સમયે ભારતના અને ભાગલા પડ્યા અત્યારે ઘણા લોકો એવા છે કે જે નિરાશ જે ભારતમાં આવીને વૈસાતા પછી બીજું કે ભાઈ અન્ય દેશમાંથી કોઈ છે વેપાર ધંધાના અર્થે આવ્યા હોય એવા લોકોને લીધે પણ અથવા શિક્ષણ આપણે જોયું ભારતમાં છેલ્લી બે સદી દરમિયાન એટલે કે બે સદીની વાત કરી જો હમણાં ઉપર મેં તમને કીધું હતું કે ભાઈ દાયકો એટલે દસ વર્ષ સદી એટલે સો વર્ષ તો છેલ્લા બસો વર્ષની વાત કરે છે વસ્તી વધારાનો દર ખૂબ ઊંચો ગયો છે પેલા વસ્તી વધારાનો દર નીચો હતો હવે એનું કારણ શું છે તો કે પેલા બાળ મૃત્યુના પ્રમાણ છે એ વધારે હતા મને આપણે આગળ આવશે કે ભાઈ અગાઉના સમયમાં એવા રીત રિવાજ હતા કે ભાઈ બાળકીને દૂધ પીતી કરી દેવી છે પછી એવું છે કે ભાઈ એ સમય એવા રોગ છે કે કોલેરા છે પ્લેગ છે ક્ષય છે આ રોગોનું પ્રમાણ વધારે હતું અને એ સમયે એવી રસીની શોધ હજી નહોતી થઈ આપણું આરોગ્ય ખાતું એટલું વિકસિત નહોતું કે ભાઈ આવા રોગો સામે રક્ષણ મેળવવાની દવાઓ છે ઉપલબ્ધ થઈ શકે પણ આજની જનરેશન સાયન્સનો યુગ છે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા એવા રોગો છે કે જેના ઉપર આપણે કાબૂ કરી શકીએ છીએ પછી આ સિવાય શું છે તો કે અમુક કુદરતી બાબતો કે ભાઈ દુષ્કાળ વખતે ભૂખમરાથી મૃત્યુ થતું હોય ખાવા પીવાની તંગી આવી જાય પણ આજના સમયમાં જોઈએ તો ભાઈ આપણી પાસે અથવા તો ક્યારેક કેવું ભાઈ દુષ્કાળ પડે તો આપણે અન્ય દેશોમાંથી ખોરાકની એની વ્યવસ્થા કરી શકીએ મગાવી શકીએ પછી તબીબી સારવાર છે પૂરતી ન મળે દવા પૂરતી અથવા સમયસર દવાખાને ન પહોંચી શકે પણ હવે એવું નથી હવે તમે ફોન કરો એકસો આઠ આવી જાય ફટાફટ એટલે આ બધી સુવિધાઓ હવેના સમયમાં થઈ ગઈ છે અગાઉ નહોતી અગાઉ રોડ રસ્તા પણ નહોતા બરાબર છે એટલા સંસાધનો પણ નહોતા વાહનો પણ નહોતા તો આ બધી વાત છે બસો વર્ષ પહેલાની છે સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન નહોતા તેથી ઘણી વખત શું થતું હતું કે સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ વધી જતું હતું બરાબર છે આવા કારણોસર વસ્તી વધારો દેખાતો ન હતો ત્યારે વસ્તી થાય પણ ત્યારે સામે મૃત્યુ એટલા થતા હતા એટલે વસ્તી વધારો દેખાતો નહોતો હવે પરિસ્થિતિ બદલી છે હવે મોટાભાગે લોકોને પૂરતો પોષક આહાર મળે છે તબીબી સારવાર મળી રહી છે અત્યારે જુઓ તો ભાઈ સરકારી દવાખાનાની અંદર એટલી બધી સુવિધાઓ અત્યારે થઈ ગઈ છે અને ઘણી બધી એવી સરકારની યોજનાઓ પણ છે કે ભાઈ અમુક બીપીએલ કાર્ડ ધરાવતા જે લોકો છે તો એને ફ્રીમાં સારવાર મળે છે અથવા તો ઓછા પૈસા સારવાર મળે છે પછી દવાઓની મદદથી ચેપી રોગોનું નિયંત્રણ થાય છે સારા રસ્તા ને ઝડપી પરિવહન થઈ ગયા છે પછી ઝડપી સંદેશાવ્યવહારની સુવિધા થઈ ગઈ છે જેથી કરીને તાત્કાલિક સારવાર છે મળી જાય પછી એટલા સાધનો આપણી પાસે વિકસી ગયા કે ભાઈ કુદરતી આપત્તિ આવતી હોય તો અમુક આપત્તિ એવી છે કે જેની આપણને અગાઉથી ખબર પડી જાય આગાહી કરી શકાય એવી તો એની ચેતવણી આપી અને વ્યવસ્થા થઈ શકે માની લો કે ભાઈ પૂર આવવાનું છે વાવાઝોડું તો આ શક્યતા ઊભી થાય તો દરિયા કિનારે વસતા લોકો છે એનું સ્થળાંતર કરી દે અથવા તો એવી આપત્તિ છે કે જે ભાઈ જેની આગાહી નથી થઈ શકતી અચાનક આવી ગઈ તો પણ સરકાર છે અથવા તો અન્ય દેશો તરફથી મળતી મદદ છે જેના લીધે ફરી પાછું આપણે પુનઃ વસનની જે વ્યવસ્થા જે થઈ શકે છે જેના કારણે મૃત્યુદર છે એમાં ઘટાડો જોવા મળે છે અને વસ્તી વૃદ્ધિમાં વધારો જોવા મળે છે આ ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયો ઓગણીસો ને વીસ નો જો આમાં એક સર્વે મુજબ ઓગણીસો ને વીસમાં સરેરાશ આયુષ્ય કેટલું હતું કે ચાલીસ એકતાલીસ વર્ષ આ સરેરાશ છે દરેકની વાત નથી હવે આજે લગભગ ત્રેસઠ ચોસઠ વર્ષ થઈ ગયું છે સરેરાશ આવ્યું છે આ ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં પણ ઘટાડો થયેલ નથી જુઓ અમુક એવી જગ્યા પણ છે આપણે એમ કહેવાય કે ભાઈ અમુક એવા અપવાદો પણ છે કે જે હજી સુધી આ વસ્તુમાં ફેરફાર કરી શક્યા નથી એવું શું છે તો કે જેમ કે નિરક્ષરતા જે ઓછું ભણેલા લોકો જેને ખ્યાલ નથી ખબર નથી પડતી એવા લોકો પછી અમુક અંધશ્રદ્ધા કે અમુક વ્યમમાં જીવતા લોકો પછી રૂઢિગત માન્યતાઓ અને પરંપરા પછી બાળ લગ્ન ગરીબી વિધવા પુનઃ લગ્ન નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ કે જેને હજી આ ખ્યાલ નથી સરકારે એવા ઘણા કાર્યો કર્યા છે કે ભાઈ નાનું કુટુંબ સુખી કુટુંબ એવા સ્લોગનો જોવા મળે છે તો આને લીધે વસ્તી નિયંત્રણ કરવા માટે પ્રયત્નો થયા છે પણ હજી આ બધી માન્યતા ધરાવતા લોકો છે એની અંદર આ વસ્તુ આવી નથી એના કારણે વસ્તી વધારો જોવા અમુક જગ્યા હજી મળે છે વસ્તી વધારો થતા કેટલીક સમસ્યા પેદા છે છે હવે વસ્તી વધારો થાય થાય તો શું એમાં કે જેમાં ખોરાક પાણી રહેઠાણ પર્યાવરણનું પ્રદૂષણ સંરક્ષણ રોજગારી ટ્રાફિક નિયમન જોયું આ બધી બાબત છે કે ભાઈ જેમ વસ્તી વધારો થશે તો કે ટ્રાફિક નિયમન અત્યારે જ આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા દેશની વસ્તી જે એ દુનિયાના બીજા નંબરનો દેશ છે બરાબર છે વસ્તી વધારાની અંદર તો ટ્રાફિકની વ્યવસ્થા કારણ કે જેટલા લોકો હશે આજના સમયમાં જોઈએ તો આપણે ઘર દીઠ કેટલા વાહનો હોય છે બેથી ત્રણ વાહનો હોય છે સામાન્ય ઘરમાં એક વાહન તો હશે જ એટલે વસ્તુ એવી બને છે કે ભાઈ એક તો વસ્તી વધારો સામે એટલો જ ટ્રાફિક બરાબર રોડ રસ્તા તો હતા એટલા જ છે સામે ટ્રાફિકની સમસ્યા પછી જેટલા લોકો વધારે હશે જેટલી વસ્તી વધારે એટલી સામે રોજગારી એ જોશે ને એટલી નોકરીઓની જરૂરિયાત એટલું જ પ્રદૂષણ થવાનું છે અને આટલા બધા લોકો માટે ખોરાક પાણી રહેઠાણ આ બધી વ્યવસ્થા નક્કી કરવાની તો આ બધી સમસ્યાઓ પેદા થાય છે જેને ઉકેલ અનેક યોજનાઓ તકેદારીના પગલા તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે એના માટેના નિયમો કાયદા પણ બનાવવા પડે છે તો સરકાર પણ આ બાબતે ઘણી જ સક્રિય છે અને ચિંતિત પણ છે હવે જુઓ આટલો આટલું જાણો કરીને એક તમને બાબત આપી છે કે બાળ લગ્ન પ્રતિબંધિત ધારા મુજબ આ સરકારનો જે કાયદો છે એ મુજબ પુરુષની ઉંમર એકવીસ વર્ષ અને સ્ત્રીની ઉંમર અઢાર વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે તે પહેલાં લગ્ન કરવા એ કાયદાકીય રીતે ગુનો બને છે બરાબર હજી આજના યુગમાં પણ અમુક સમાજ એવો છે કે ભાઈ જેની અંદર બાળ લગ્ન અથવા તો નાની ઉંમર જે છે પુરુષની એકવીસ અને સ્ત્રીની ઉંમર અઢાર એ પહેલાં લગ્ન થઈ જવા તો આ બધી વસ્તુ જે કાયદાકીય રીતે ગુનો બને છે એટલે આ ઉંમર નક્કી થઈ જાય એ મુજબ જ એ ઉંમર પૂરી થાય ત્યારબાદ જ લગ્ન કરવાની સરકાર દ્વારા છૂટ મળે છે તો જ તમારી લગ્ન લગ્ન નોંધણી જે ખાતું છે એની અંદર નોંધણી થઈ શકે ત્યાર પછી એક ચર્ચા કરો એવું કરીને પૂછે કે ભાઈ ઓછા બાળ ગોપાલ નાનું કુટુંબ સુખી કુટુંબ તો આ બધા એક સ્લોગન છે કે ભાઈ તમે અમુક ગામડાની અંદર જોશો કે ભાઈ ગામડામાં આપણે ખબર છે કે ભાઈ ઘણા લોકો એવા છે કે જે ઓછું ભણેલા છે અથવા તો ખ્યાલ નથી તો એની અંદર સરકાર દ્વારા ચિત્રાત્મક રીતે દિવાલો ઉપર મોટા મોટા સ્લોગન મૂકેલા હોય છે આવા વિચારો છે મૂકેલા હોય છે કે જેથી કરી અને સમાજમાં વસતા દરેક નાગરિકોની અંદર જાગૃતિ આવે ત્યાર પછી આપણે આગળ જોઈએ દરેક કુટુંબ કે સમાજ માટે નાના કુટુંબની આદર્શ ભાવના છે કે કેમ તેની ચર્ચા કરી તૈયાર કરો તો હા આ બાબત ખાસ જરૂરી છે કે દરેક કુટુંબ કે સમાજ માટે નાનું કુટુંબ જેટલું હશે એટલું ફાયદો છે શું કામ તો કે એટલી વ્યવસ્થા આપણે ન કરવી પડે બરાબર નાનું કુટુંબ છે તો તમારે એની સામે તમારું રહેઠાણ છે નાનું હોય તો ચાલે પછી એવી જ રીતે ઉપર જોયું તો ભાઈ ખોરાક પાણી બધી સુવિધાઓ તો આ બધી વસ્તુ છે તો તમારું ઓછી જરૂરિયાતમાં પણ પૂરું થઈ જાય પછી સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા વ્યાયમ અને રૂઢિગત જે રૂઢિઓની પરંપરા કે નિરક્ષરતાથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ પણ આજનો સમય તો એવો છે કે ભાઈ દિવસે દિવસે લોકો શિક્ષિત થતા જાય છે એટલે આ બધી બાબતો છે ઓછી થતી જોવા આપણને મળે છે હવે જો ત્યારબાદ આપણને એક કોષ્ટક આપ્યું છે કે ઓગણીસો ને એકથી લઈ અને ઓગણીસો અગિયાર દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ દ્વારા સ્થિતિ જાણી એનું અર્થઘટન કરો એક કોષ્ટક આપ્યું છે એમાં પહેલું જે કોલમ તમને આપ્યું છે શું છે એમાં વર્ષ પછી કુલ જનસંખ્યા પછી કેટલી સંખ્યામાં વધારો થયો કે ઘટાડો પછી એની ટકાવારી અને છેલ્લે વાર્ષિક વૃદ્ધિ દર આપેલો છે ઓગણીસો ને એકમાં સંખ્યા કેટલી હતી તો કે ભાઈ જો આપ્યું છે કે ત્રેવીસ કરોડ ત્યાંસી લાખ છન્નું હજાર ત્રણસો ને સત્યાવીસ સંખ્યા હતી એટલે આપણે અંદાજે યાદ રાખવાની કે ભાઈ ત્રેવીસ કરોડની આજુબાજુ હતી ત્રેવીસ કરોડ ત્યાંશી લાખ હવે આપણે જોશું કે ભાઈ બે ઓગણીસો અગિયાર એકવીસ એમ કરતાં કરતા છેલ્લે બે હજાર અગિયારમાં જોઈએ તો જુઓ કેટલી છે એકસો એકવીસ કરોડ છે કેટલો વધારો થયો આની અંદર જો તમને સ્પષ્ટ ખબર પડી જાય આ ઓગણીસો એકની વાત છે અને અહીંયા બે હજાર ત્રેવીસ કરોડ ને ક્યાં એકસો ને એકવીસ કરોડ તો આટલા મોટા ફેરફાર છે એ જનસંખ્યાની અંદર જોવા મળે છે અને આ કોષ્ટક છે તમે વિગતે વ્યવસ્થિત વાંચી જાજો અને એનું અર્થઘટન કરી અને નીચે અહીંયા ચાર સવાલ આપેલા છે આ ચારે ચાર સવાલ છે એના જવાબ તમારે વિચારવાના છે બરાબર આપણે આજના દિવસે આટલું રાખીએ છીએ હવે પછીનો ટોપિક જે છે વસ્તી ગીચતાનો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ફરીથી બધું છે એકવાર રીફર કરી જજો વાંચી જજો ફરી આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો ગુડ બાય